योग ना प्रयोगी अंतःकरण थी जानी लो योग नु रहस्य योग नु रहस्य योग ना प्रयोगी अंतःकरण थी जानी लो योग नु रहस्य तन मन नी तंदुरस्ती मा त्यारे तो आवे सामंजस्य सामंजस्य योग नु रहस्य योग तपस्या अनेरी योग तपस्या ખરેખર યોગ શું છે, યોગના ફાયદા શું થાય છે, પાછલી કડીમાં આપણે યોગથી શું ફાયદા થાય છે એની ચર્ચા કરી રહ્યા હતા. આ વાતને હજી થોડીક આપણે આગળ વધારશું. યોગથી યાદ શક્તિ વધે, બિલકુલ. તો એવું બીજું શું થાય છે યોગ કરવાથી? એકચ્યુઅલી શું થાય છે કે જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ, યોગ કરીએ છીએ, તો યોગ દ્વારા જે મનની એકાગ્રતાને કારણે જે છે આપણી જે વિચારની ગતિ છે એ વિચારની ગતિ ધીમી પડતી જાય છે. ધીમી એટલે ડલ નથી થતા, પરંતુ એની અંદર જાણે શક્તિ સમર્થિ આવી જાય છે. અને એ સમર્થિને કારણે જે મનની શક્તિ વધતી જાય છે એનાથી આપણી મેમરીનો વિકાસ થાય છે. એટલે યોગ દ્વારા જેમ સ્થૂળમાં પણ કહેવામાં આવે છે કે કાયાકલ્પ થાય, એ રીતે હું એમ માનું છું કે મન પણ કલ્પ થઈ જાય છે. આપણી વૃત્તિઓને અશુદ્ધ કરીએ છીએ યા વિકારોમાં લિપ્ત કરીએ છીએ ત્યારે આપણે સ્વયંના શત્રુ બની જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ડિટેચમેન્ટ આપણી અંદર ડેવલપ કરીએ છીએ તો એ ડિટેચમેન્ટથી આપણે સ્વયંના મિત્ર બનીએ છીએ. પરંતુ શરીરનો સાથ જ નહીં હશે તો પછી એ વ્યક્તિ ડિપ્રેશનમાં જ રહેવાની, જેતે દિવસે એ વ્યક્તિ ચીડચીડી થઈ જવાની, મન પણ દુર્બળ રહેવાનું. એટલે અહીંયા તો ઉલટી આપણે વિપરીત અસર જોઈ કે શરીર બીમાર છે એટલે મન બીમાર થયું. યોગથી શું થાય છે કે પહેલા કાયાની તંદુરસ્તી, કાયાકલ્પ આપે જે શબ્દ વાપર્યો, કાયાની તંદુરસ્તી મળે છે. પછી સૌથી પહેલા તો એનું તાણ અને ટેન્શન જતું રહેશે, હે ને? અને એમાં એક નવી વસ્તુ તે છે કે બે ન્યુરોન્સ બીજા ન્યુરોન્સ સાથે કેમ કનેક્ટ થાય છે, જેને કહેવાય ડેન્ડ્રાઇટ્સ છે, કે એક ન્યુરોનના ઘણા બધા કનેક્શન્સ છે એમ કે. તો એ કનેક્શન્સ જ્યારે માઇન્ડ રિલેક્સ થાય છે ને તો એ કનેક્શન્સ પરફેક્ટ થાય, કારણ કે એ કનેક્શન્સ ખાલી બ્લડથી રિલેટેડ નથી, એ કનેક્શન્સ કેમિકલ છે. આજે તમને કંઈ પણ માનસિક તકલીફ થાય અને ડોક્ટરને તમે પૂછો કેમિકલ કા લોચા હે, તો એ જે કેમિકલનો લોચો છે ને એ જો ટેન્શન દૂર થાય તો નોર્મલાઇઝ થઈ જાય, હે ને? ખૂબ સરસ આપણી ચર્ચા થઈ રહી છે, સ્થિતિ બનાવીએ છીએ. રાજયોગની આ વિશેષતા છે, કારણ કે એમાં આપણે મનની સ્થિતિ જે બનાવીએ છીએ કોઈ આર્ટિફિશિયલ રીતે નથી બનાવતા, એ નેચરલી બનાવીએ છીએ કે ભાઈ હું આત્મા જ શાંત સ્વરૂપ છું, હું આત્મા શરીરનો આધાર લઈને કર્મ કરી રહી છું. એ કારણ કે આખો વખત મેં કર્યું તો કર્મ કરતી વખતે પણ એ આપણી સ્થિતિ બને છે. આવતી કડીમાં જરૂર અમારી સાથે રહેજો કે જેથી આ યોગ રહસ્યને તમે ખૂબ સરસ રીતે ગહેરાઈથી સમજી શકો. ત્યાં સુધી આપ સર્વની રજા લઈશું. ધન્યવાદ. યોગનું રહસ્ય.